उड़ता उड़ता हमीसर पानी में बागड़ी जॉक्स में तमारो हार्दिक स्वागत करवामां आवे है। सप्तकी पहले आपणे देशी जॉक्स लई लियो। एक शेठ हता, शेठ ने बाकरी पाळवी, बाकरी राखवानो शौक। ते शेठे बाकरी राखी एटले रोज सारवा जाय, आजे शेठाणी जाय ने काले शेठ जाय ने, एम करता करता शेठ थाकी गया। એટલે પછી શેઠે દિમાગ વાપર્યું કે આ યાર રોજ રોજ બાકરી સારવા જવાનું, આ પોસાય ને બાકરીનું તાજું દૂધ તે પીવું જ પડે, પણ કોઈક ને કોઈક દિમાગ વાપરવું પડે એમ। પછી શેઠે 500 રૂપિયા ઇનામ મેળ્યું કે મારી બાકરીને જે કોઈ એક દાડો લઈ જાય અને ધરવીને લઈ આવે હાજે તો 500 રૂપિયા હાથ પડે ને હું ઇનામ રોકડા કડકડતી નોટ આપી દઉં એમ। એટલે ગામમાં 2-5 પછી તે નવરા વયસ ખરા, એટલે રોજ એક એક જણો સરાવા જાય અને રોજ સરાવીને લઈને આવે અને હાજે શેઠને કહે કે શેઠ લેવો તમારી બાકરી ધરવીને લઈ આપજો એમ। એટલે શેઠ કે ઊભો રહે કે મારે ટેસ્ટિંગ કરવું પડે એમ, રસગો લઈને પછી ગીધી ગીધી એમ કે, એટલે બાકરી ખાવા માંડે। એટલે શેઠ કે જો આ તો ભૂખી એમ કરીને પૈસા નહીં હાલે, એ બીજો આવે તો બીજો એવી રીતે ધરાવીને લાવે ને પછી કે શેઠ જો તમારી બાકરી ધરાઈ ગઈ લાવો 500 રૂપિયા, કે પાછો શેઠ રસગો લઈને કે ગીધી ગીધી એટલે બાકરી પાછી ખાવા માંડે। શેઠ કે જો આ તો ભૂખી, હજુ મારે ભૂખી લાગે બાકરી એટલે 500 રૂપિયા નહીં મળે ભાઈ, આપણે ધરાવવાની વાત થઈ જતી એમ। એટલે એમ કરતાં કરતાં 10-5 પછી સબ પૂરા ગામના ફરી ગયા। પછી એક ગામમાં અજડ હતો, કેમ કે દરેક ગામમાં એક અજડ તે વેસ ખરો, એટલે એ અજડને વિચાર આપજો કે આ શેઠ સબને બાકરી સરાવવાની વાત કરે, ધરાવવાની ને એક રૂપિયો કે ને હાલતો હે નહીં, કે મારે જવું પડે એમ। પછી ગયો કે લાવો શેઠ તમારી બાકરી આજે હું ધરવી લાવું એમ, અને પછી લઈને ગયો શેઠને ઘેર થકી બાકરી, અને એને ઘેરે લઈ જાય અને રસગો લાવી અને પછી બાકરીને આલે કે લે ગીધી ગીધી એમ, ખાવા આવે તો હોય ઝાટકીને ધાડ કરાવે, પાછો કે ગીધી ગીધી ખાવા આવે તો હોય ઝાટકીને ધાડ કરાવે એમ, આખો દાડો પહેલાં કીધું રસગો આલે બાકરી ખાવા આવે તો હોય ઝાટકીને ધાડ કરાવે, ગીધી ગીધી ખાવા આવે તો હોય ઝાટકીને ધાડ કરાવે, હાંસ પડી ગઈ ને એટલે બાકરી તો હાવ એમ નેમાણું મોડું થઈ ગયું। અને પછી શેઠને ઘેર લઈને ગયો કે શેઠ જો તમારી બાકરી હું ધરવીને લઈ આપજો અને લાવો મારા 500 રૂપિયા। શેઠ કે ઉભો રહે એમને 500 રૂપિયા નહીં આલું, કે મારે ટેસ્ટિંગ કરવું પડે એમ। એટલે શેઠ રસગો લઈને પછી આપજ્યા, અને પછી શેઠ કહી લે ગીધી ગીધી એમ, તો બાકરી અવળું જ હોય, કેમ કે પહેલાં આખો દાડો ગીધી ગીધી એમ કરીને ખાવા આવે દાળ કરાવે 500 બોલો। એટલે અમુક અમુક દિશી હોય એટલે ગમે તે કરીને પાર પડી જ જાય। એક તો મંદિરનો પૂજારીને એને ઘેર, એને જે એને ઘેરને બાજુમાં 2 પતિ પત્ની ધણી બહુ રોજ રોજ લડાઈ કરે, રોજ રોજની લડાઈ કરે। એટલે પેલો મંદિરનો પૂજારી એક દાડો પૂજા કરતો કરતો ભગવાનને કહે, હે ભગવાન આ રોજ રોજની અણની લડાઈ સાંભળીને હું પરેશાન કંટાળી ગયો હું, તમે જ કોઈ કહો પ્રભુ એમ। તો મૂર્તિમ થકી ભગવાન બોલ્યા કે દુનિયાની હેતથી લડાઈમાં ભાગ લઈ શકાય આપણે, પણ આ પતિ પત્નીના ઝઘડામાં આપણે ભાગ નહીં લેવાય પૂજારીજી। પૂજારી કે કેમ પ્રભુ એમ, ભગવાન કહે આ 5 મિનિટ પહેલાં તો જોયો ને તો હામતામાં ગાળ દીધો હોય, તું કૂતરી ને તું કૂતરો ને તને મોને રાખો ને તું મરી જા ને તું જી ફીટી જા ને તું એવી ને તું એવો ને 5 મિનિટ તમે પાસે પાછા જઈને જુઓ 2 ભેગા બેન જલેબી ખાતા હોય। આજકાલવાળા લવરિયા પાછા શાયરી કેવી બનાવી, એક શાયરી કહેતો હતો એક જણાની હું સંભળાવી દઉં કે તો નકળાય તો મને ઠીક લાગે હે, ને તારે બાપા નકળાય તો મને બીક લાગે હે, ને જો પોલીસની ગાડી આવે ભૂલ થકી તો મારે સ્પ્લેન્ડરની કીક લાગે બોલો। નવરા ફાલતું બનાવતા હોય એક જણો તો એટલો કંગૂજ કે એક વખત એને ભગવાનને બોલ બાદા લીધી હનુમાનજીની મંદિરે કે હે હનુમાનજી મારે પહેલી વખત છોરો આવે તો હું તમને હીરાનો હાર પહેરાવું એમ। એટલે ભગવાનને કરવું હોય હનુમાનજીને કરવું હોય એને થવું હોય, ને એને છોરો આવી ગયો તો પેલો કન્ફ્યુઝનમાં પડી ગયો કે હવે મારો છોરો આવી ગયો અને ભગવાનને હીરાનો હાથ ચડાવવાની વાત કરી દીધી હતી ને હવે હીરાનો હાર લાવો કે હું આખી જિંદગી ગમો તો હીરાનો હાર નેક થઈ જાય અને આ છોરો મોટો થઈને મને હું હીરાનો હાર પહેરાવી દેવાનો, હવે કરવું તો કરવું હું। પછી અમારી જાતમાં પાછું એમ કે ભૂઆવે એ નામ પાડે છોરાનું, એટલે પેલો ભૂઆ જ્યારે નામ પાડવા આપી ને એટલે એને બાપો કહે કે તો મારા છોરાને હીરો જ નામ પાડવાનું એમ। ભૂઆ કે એવું કેમ, પણ એને તો કુંભ રાશિ આવે એમ, તો કે ના ના તારે હીરો નામ પાડવાનું, તારે ભૂઆપાણાનું 100 રૂપિયામાં વધારે ના હાલ દઉં એમ। પછી ભૂઆ કે કોઈ વાત નહીં હીરો નામ આજ થઈ ગયો એમ, પછી હીરો નામ પાડ્યો, થોડોક છોરો મોટો થઈ ગયો
पसे हीरा ने एक फूल नो हार पहेरावी ने बापो लई गयो हनुमानजी मंदिरे अने हनुमानजी मंदिर मोरे लई जाईने उभो राखी ने पसे हीरा ने गाबड़ा में थकी हार उतारी अने हनुमानजी ने गाबड़ा में पहेरावी दीधो ने पसे के ए प्रभु आपड़े बाधा ली दीधी के मारो सोरो आवे तमने हीरा नो हार सोड़ावंगा एटले आ हीरा नो हार उतारी ने तमारे हार गाबड़ा में पहेरावी रहेजो एम बोलो अमुक एवा आवा कंगूस भई के भगवान ने भी सीधरी नाखी। एक बाई ने अमराजा लेवा आप जाए ने मौत आवी गयु थे जीव लेवा आप जाए अमराजा एटले चल बाई मु तारो जीव लेवा आप जाए एमने अमराजा कीधु थे बाई के अमराजा एक मिनट उभा रहो खाली एक मिनट एम तो यमराजा कहीं एक मिनट में तार शूँ कर लीवू एम तो उबार स्टेटस मिले ते आओ कि आई एम गोइंग टू यमलोक एम बोलो मरतू जाव हो तो स्टेटस मिली ने जाव एम एने मोबाइल छूटतो ज नहीं बीच्छीवाड़ा मेन हाईवे में एक होटल में अमे साह पीता था तो एक ट्रक उभो थो ट्रक ने वहाँ लख्यू थूँ कि सावन को आने दो एम थोड़ी वार था जी ने एक ट्रक एम जम फरिया मारत थो कहो आवे थोड़ी वार अणोड़े लबड़े ना वाड़े लबड़े फूल फूल फास आवे आवन आवन पेला ट्रक ने आवन दहाड़ दिन भिटकाई गयो भिटकाई गयो पास पेला ट्रक में आया लख्यू थूँ सावन आया झूम के। एक पंचायत समिति बार ने लख्यू थूँ के अंगूठा लगाने के बाद साई वाला अंगूठा दीवाल के सामने से ना लूसे एम जे पेला अंगूठा करता है ये साई वालों अंगूठो पेड़ लगावी पास क्या दीवाल के सामने ना लूसे एम तो ये गाड़ा जवान कोण समझावे कि ई अंगूठो साई वालों देबड़ा हामो नहीं लूसवानो ई वासी जानता हुए थी अंगूठो करे खरा। एक गाम में तो फूल वरसाद आ गया फूल साटा पड़ी गया आखो गाम डटावा माँड गयो ने पूरु तनाई गयो ने कोणाक कोणाक बसी गया ने किनक मकान पड़ी गया ने किनक આડા ઉથળ ભૂકંપ જેવો થઈ ગયો ફૂલ સાટા આવી ગયા એટલે ઇન્ટરવ્યૂ લેવાવાળા તૈયાર જ હોય એટલે ગામમાં ઇન્ટરવ્યૂ લેવાવાળા ફરીને ફરીને પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં કોણેક ભણેલો ગણેલો આદમી હોય ને એને અમારે થોડુંક ઇન્ટરવ્યૂ લેવું હોય ગામવાળે બતાડ્યું કે ભાઈ બીજા સબ ભણેલા ગણેલા હતા એ તો તણાઈ ગયા ને આ કાકો અહીં જરા ઘણા બોલતા આવે એટલે એક કાકા કને ગયા ને કાકા કને જઈને કહી દે કે ભાઈ કાકા જરાક તમને હિન્દી બોલતા આવતું હોય તો આ અમારા સેનલમાં જરાક તમે બોલો એટલે હમીસર પાણી તમારા ગામમાં કેવી કેવી રીતે ઘટના ઘટકી આ મને ખબર પડે એમને દુનિયાને મનકને ખબર પડે પણ તમારે જરાક હિન્દીમાં બોલવાનું એટલે કાકો કહે હિન્દી મેરે કો વધારે આતી હે કાકાને ન્યૂઝવાળા એને હું માઇક કીધું ને એટલે પહેલાં કંઈ દેખો પહેલે તો થોડા ઝીણા વાયરા આવ્યા ઇસકે બાદ ઉલળ ઉલળ કે આયા તો રોકડે બી નીચે પડ ગયે ને ફિર તો મકાન બી પડતે ને કેને કાનજીભાઈ પૂરા થાપડે કે સાત તણાઈ ગયા ને ફીટી જવાવાળા વાયરા એસે કેસે ઉતાવાળા આયા હમકો ખુદ નહીં પડા મેં જ મેં ડોકરી કો બી રવા દીન નાટા ને ઉભા ને ઉભા આમ દોડા તો બી બાર પડકે ઇધર બાડને નકળ્યા ને શું વાત કરો સાહેબ જે સાટાઈને બહુ નુકસાન કીધા અમારા તો ને બહુ બુરા થજાય એ અમારા સાથે ન્યૂઝ પેલો જે રિપોર્ટર લેવા આપજો તો એ બેબાન થઈ ગયો કાકાની હિન્દી સાંભળીને એક જણા તો રોજ નોકરી કરીને આવે ને ઘેરવાળે બટાકાનું શાક કરી મળે રોજ નોકરી કરીને આવે ને બટાકાનું શાક કરી મળે કંટાળીને એક દાડો ગોબી લઈ જાય ને હાલી આપજો કે લે આજે ગોબી બનાવીને સબ્જી બનાવીને વ્યવસ્થિત રાખજે હું ખાવા આવો બપોરમાં એટલે ગોબીનું શાક વ્યવસ્થિત બનાવીને રાખજે એમ એ એમ કહીને કામી ગયો ને તો પાછો આવીને ખાવા બેઠો ને તો પાછું બટાકાનું શાક આવી ગયું પાસે પેલો ગુસ્સે થઈ ગયો તને ખબર નહીં પડતી એમાં તને ગોબીનું શાક આલી ગયો તો કેમ હું લેવા તે બટાકાનું શાક કીધું એમ પેલી બાઈ કે મેં આખું ગોબી ફૂલી નાખ્યું પણ ગોબીમાં થકી ગોબી જ નહીં નીકળી પૂરો વાંદરો પાંદરો પૂરો ફેરી નાખજે બોલો અમુક એવી કેવી દોડડાઈ એ ભાઈ એક જણો તે અમદાવાદ થકી ડુંગરપુર જવા બસમાં બેઠો એટલે બીડી પીએ ફૂલ બીડી પીએ બસમાં બીડી પીતો પીતો ને એમ કરતાં કરતાં ડ્રાઈવર અમદાવાદ થકી બસ બહાર નીકળી ગઈ ને કોણના ડ્રાઈવરને થોડુંક ઝોલો આવી ગયું ઊંઘ આવી ગઈ તે ગાડી થોડીક ખસકી ગઈ ને આમાં તમે એક્સિડન્ટ થઈ ગયું ને બે ત્રણ જણા ઘાયલ થઈ ગયા ને થોડું આહાકાળ થઈ ગયું ને પેલો જે બીડી પીતો હતો એનો કાન તૂટીને પડી ગયો ને બધા સબ પોત પોતે પાસે બેસી ગયો બસમાં પેલો જે બીડી પીતો હતો એ કે મારો કાન તૂટી ગયો કોણાક મારો કાન લાવી દો એમ એટલે એક જણો નીચો ઉતરીને પેલાનો કાન વીણીને લાવજો ને ખાખરાના પાના જેવો કે લે તારો કાન બોલ બોલ ન કરતો એમ તો પેલો કે આ કાન મારો નહીં કે મારા કાને બીડી બરાબજી થકી હતી એમ હવે કુંડાણે એને કાનમાં બીડી હું વેલ્ડિંગ કીધી થકી વે એક બાઈ તે એક નકલી સુરીની આઈડી બનાવીને ફેસબુકમાં એકદમ રૂપાળી સુરીને ફોટો મીનીને પછી એને ઘેરવાળાને સેટિંગ કીધું એને ઘેરવાળાને સેટિંગ કીધું એટલે રોજ મેસેજમાં વાત કહી હા એન હેલો ને આઈ લવ યુ ને એમ ફલાણું ઢેકડ્યું ને માકડ્યું ને કરીને તો પાછી એક દાડો બાઈ કે તમારે હગાઈ થઈ ગઈ શાદી થઈ ગઈ કેમ તો પેલો કે મારે હગાઈ તો ઘણી સિટી સિટી આવતી હતી પણ તમારા જેવો કોઈ મળ્યું જ નહીં પછી બાજીએ હામાં હું મેસેજ લખીને મોકલ્યું કે હા જે ઘેરે આવો પછી બતાડો મારા જેવો કોઈને મળ્યું કે નહીં મળ્યું
ભગવાન રક્ષા કરે પેલા ને આજે હાજી હું થવાનું હવે ઓ દિવાળી કે આપણે ડુંગરપુર વાળા દેશી વાઘડી ગયા વાઘડી તો વાઘડી કહેવાય એક વખત હેતા જણા બૂટની કંપનીમાં નોકરી કરતા હતા બૂટ બનાવવાની શેઠના પગાર વધારવાનું કઈ કઈ થાકી ગયા શેઠ પગાર જ નહીં વધાવે પછી એક ટાઈમમાં તેણે એવું કીધું કે એક મહિનામાં ખાલી બૂટ એક પગના બૂટ બનાવજે એક બાજુના પગના એક બાજુના બૂટ બૂટ જ નહીં બનાવજે અને પછી શેઠને કહે કે શેઠ પગાર વધારી જાય તો બીજા પગના બૂટ બનાવો ને કે નહીં બનાવો શેઠને મજબૂરીમાં પગાર બઢાવવો જ પડજો એટલે વાઘડી તો વાઘડી કહેવાય વાઘડી થકી સાળો કરવો કોણ ભદ્રીજો બે જણા બહાર તો એમ બેઠા બેઠા વાતે કરતા એટલે મેં એને ભદ્રીજો કાકાને કહે કાકા આ લાડી વર અને શાદી થાય તો આ લાડી જ કેમ રોવે કાકો આ વર તે રોવે જ નીકળે દાડે એ કેમ એમ એને કાકો કે લાડી રોવે ખાલી એને ગામને ઘેઠ સુધી બાકી આ લાડો વે ને એ આખી જિંદગી રોવે શેઠ ઠેઠ સુધી એમ પછી એને કાકો કે હાંસી વાત હે કાકા જિંદગીમાં શાદી કે નથી કરવી જ નહીં કાકો કે કરતો જ નહીં કરતો જ નહીં કે કારે કરતો નહીં તારે સૂકી રહેવું હોય તેમ પછી ભત્રીજો કે ડાળમાં કાળો હે કક લાગે કાકા એમ એને કાકો કે આખી ડાળ જ કાળી હતું ડાળને કાળન છોડ કે સાદી જ નહીં કરતો બીજી વખત એક દારૂડ જો તો બિયરની હેતી કટલી બાટલીથી બેઠો બેઠો લઈને દડતો હતો કે તાર લીધે મારું ઘેર ગયું જા બાટલી એમ કરીને એક દડી દે તાર લીધે મારું બૈરું ગયું જા બાટલી એમ કરીને બીજું દડી દે ત્રીજી બાટલી લઈને કે તાર લીધે મારો દોસ્ત ગયા જા બાટલી સોથી બાટલી લઈને તાર લીધે મારા દુકડા પૈસા ગયા જા બાટલી પાંચમી બાટલી લીધી ને તે પાંચમી બાટલી અર્ધી હતી થોડીક અર્ધી હતું માં દારૂ તે પેલી પાંચમી બાટલી શું કે તારો હું વાક્ય આદા ગલે લગ જાય એક જણો તો રોજ ભગવાનને અગરબત્તી કરે ને હે ભગવાન 1000 રૂપિયા આવલો તમે મને 1000 રૂપિયા એમ થકી 1 રૂપિયા બી ઊંસો આલેગા હું લેવંગા ને ભગવાન ને તમે 1000 રૂપિયાનો 1 રૂપિયા 5 રૂપિયા બી ઊંસા આલ્યા હું થેલીનો પાછો ગા કરી દઉંગા ને 1000 રૂપિયા આવલો ત્યાં તો હું માનો તમે મારા ભગવાનો ને એમ એટલે બાજુમાં એને બાજુમાં જે કંજૂસમાં કંજૂસ એક આદમી રહેતો હતો હણા ને એમ થઈ ગયું કે આ રોજ ભગવાનને એટલે પ્રાર્થના કરે લે ને આજે એને આપણે જે ગણ જો કેવા ભગવાનવાળો થઈ ગયો કે 5 રૂપિયા બી કમ હોય પાછા નાખી દે તો આપણે 5 રૂપિયા 1000માં ખાલી 5 રૂપિયા કમ જ નાખવાના એટલે પાછી નાખે ને લઈ જ લેવી એમ એટલે પેલો કંજૂસ આદમી તો અણે 5 રૂપિયા કમ 1000માં ખાલી 5 રૂપિયા કમ નાખી અને પછી નાખ્યા એને તેમ કે ભાઈ પેલો 5 રૂપિયા કમ જોઈએ ને પાછી થેલી બાંધીને નાખે ને તો આપણે લઈ લેવાની એમ તે પેલો બરાબર અગરબત્તી કરીને હે ભગવાન 1000 રૂપિયા નાખો 5000 રૂપિયા એમ થઈ 1 રૂપિયો કમ ભેગા લેવંગા ને ભગવાન એમ એટલે પેલે થેલી ભરીને પૈસા નાખ્યા 5 રૂપિયા કમ તે પેલો જોઈને ગણીને પછી કે વાહ ભગવાન વાહ તમારે કેટલી ન્યારી દિશે તમે કેટલા પેલા આવો કે 5 રૂપિયા આપણે થેલીની વાત થઈ નહીં હતી થેલીના 5 રૂપિયા કાપી લીધા ભગવાન અને બાળને ઉભો તો પેલો કંજૂસ આદમીને બાપડાને પછીનો વળવા બની ગયો એક સોરત માસ્ટર સાહેબને કે માસ્ટર સાહેબ તમે રોજ આમ પ્રશ્ન પૂછો આજે હું તમને પૂછું તમે મને જવાબ આલો માસ્ટર સાહેબ કે પૂછ તારે જે પૂછવું હોય એમ તે કે એક હાથી મોરે હાથ કેળો મળી ને તે હાથી 100 કેળો ખાઈ ગયો ને 1 કેળો કેમને ખાધું વે એ કહો એમ માસ્તર સાહેબ કહે 1 કેળો હાથી ધરાઈ ગયો વેગા એટલે નહીં ખાધું વે કે ના ના સાહેબ કે હાથી એટલો ડુંગરા એટલો હાથી કોઈ ધરાઈ જતો હોય તે માસ્તર સાહેબ કહે તો કે હાથીને આ કેળું ભાવતું નહીં હોય એટલે નહીં ખાતો હોય કે ના સાહેબ એકદમ પાકો મસ્ત કેળો કાસું બી નહીં તું તે પેલો માસ્તર સાહેબ કહે મને ખબર તો કે એમ તે કે એ હાથ જે હાથમાં કેળો તું એ કે પ્લાસ્ટિકનું તું એમ પછી માસ્તર સાહેબને સોરો કે એક બીજું પ્રશ્ન કે આજે હાથીને સામે 7 કેળો મળીએ ને તો હાથી 1 કેળો નહીં ખાધું બોલો એમ તે માસ્તર સાહેબ કહે તો પછી 7 કેળો પ્લાસ્ટિકનો હોય તે સોરો કે ના રે ના સાહેબ કે હા હું કહે ભાઈ 1 બી કેળો પ્લાસ્ટિકનો નહીં પૂરો પાકો એકદમ મસ્ત કેળો કે તે કે હાથીને ભૂખ નહીં વેગા એમ કોઈ માસ્તર સાહેબ તો પેલો સોરો કે ના સાહેબ ના હાથી એટલો હાથીને કોઈ એને ભૂખ નહીં વે તો પેલો માસ્તર સાહેબ કોઈ મને ખબર નહીં હતો કે એમ તો કે આજે હાથી જ પ્લાસ્ટિકનો તો એમ બોલો એવા નાના નાના સોરા બી એવા ધંધે લગાડી દી માસ્તર સાહેબ બે દાડા બધો વિચારમાં પડી ગયો ચેનલમાં તો પહેલી વાર આપ જાવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો અને આપણે રોજવાળા સાંભળવાવાળા હોય તો વિડીયો લાઇક કરી દીજો જરૂર જરૂર ભૂલતા નહીં જય ગુરુ મહારાજ